जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ केतन कानपरिया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज जो आप टॉपिक है ये टॉपिक 11th और 12th कॉमर्स है, यम इंग्लिश ग्रामर है जे डू एट डिरेक्टेड है यम चेन द जेन्डर। हवे विद्यार्थी मित्रों, डू एट डिरेक्टेड एटले के आम जोवा जाइए आपणे तो डू एट डिरेक्टेड एटले के सूचव्या प्रमाणेना फेरफार करो, परंतु शू फेरफार करवाना। ज्यारे परीक्षानी अंदर पेरेग्राफ आपेलो छे तो एमां फक्त डू एट डिरेक्टेड एटलू लखेलू होय, तो हवे के सूचव्या प्रमाणेना फेरफार करो तो डू एट डिरेक्टेडनी अंदर विद्यार्थी मित्रों 5 टॉपिकनो समावेश थाय छे। के ज्यारे 5 टॉपिक आपणे पूर्ण करीए त्यારે डू एट डिरेक्टेड जे छे ए आखो टॉपिक पूर्ण थयो एवो आपणे कही शकीए छीए। तो डू एट डिरेक्टेड नी अंदर 5 टॉपिक क्या क्या, तो सौ प्रथम ए जोई लईए तो के डू एट डिरेक्टेड नी अंदर 5 टॉपिक नी अंदर सौ प्रथम तो पेलू चेन्ध नंबर नी अंदर विद्यार्थी मित्रों जे शब्द आपेलो छे ए शब्द एक वचन होय एनु बहुवचन करवानो, एटले के सिंग्युलर आपेलू छे तो आपणे प्लुरल करवानू एटले के बहुवचन करवानू, एक वचन में आपेला शब्दनू बहुवचन करवानू। जेमने अंदर आपणे जोईए तो डू एट डिरेक्टेड एमां चेन्ध नंबरना 1-12 पार्ट पूर्ण करेल छे। तो के 12 पार्टनी अंदर विद्यार्थी मित्रों जे तमाम रूल्स, त्यारबाद घणा बधा एवा शब्दो छे तमारा मनमां एवो प्रश्न थशे कि एक वचन शब्दनू बहुवचन करवानू कीधुं सरे, परंतु जे शब्दों घणा शब्दों तो एवा छे कि एनु बहुवचन ज थतुं नथी, अथवा तो जे शब्दों एवा छे तो के अनियमित बहुवचन थाय छे। तो के आवा बधा ज जे शब्दों छे ए आपणे चेन्ज ध नंबर डू एट डिरेक्टेड चेन्ज ध नंबर एमां 1-12 पार्ट्सनी अंदर संपूर्णपणे माहिती આપેલ છે। અને ઘણા બધા રૂલ્સ એવા પણ હતા કે 5મો જ રૂલ્સ જોઈએ તો કે એફ કે એફ ઈ આપેલું હોય એવું હતું તો એફ કે એફ ઈ દૂર કરી અને VES લગાડવાનો, તો પછી 8મો જે રૂલ્સ હતો એમાં ફક્ત ESRની જ વાત થઈ હતી। તો આવા જે બધા જ રૂલ્સ છે એ ચેન્ધ નંબરની અંદર 1-12 પાર્ટની અંદર અભ્યાસ કરેલો છે। તો કે એક વચન શબ્દ આપેલો હોય તો એમનું બહુવચન કરવું, તો કે ડૂ એટ ડિરેક્ટેડનો પહેલો ટોપિક છે એ જોઈએ તો ચેન્ધ નંબર। ત્યારબાદ બીજા ટોપિકની વાત કરીએ તો બીજા ટોપિકની અંદર મિત્રો આપણે હાલમાં જે ટોપિકનો અભ્યાસ કરી જ રહ્યા છીએ એ ટોપિક છે તો કે ચેન્ધ જેન્ડર। ચેન્ધ જેન્ડરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે જાતિ પરિવર્તન, એટલે કે નર જાતિ આપેલી હોય તો નારી જાતિ અને નારી જાતિ આપેલી હોય તો નર જાતિ, એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ। પરીક્ષાની અંદર આપણને પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો પૂછાણો કે ડૂ એ ડિરેક્ટેડ, તો આપણે કઈ રીતે નક્કી કરવાનું કે આ પેરેગ્રાફ જે છે એ ચેન્ધ જેન્ડરમાં ફેરવવાનો છે, ચેન્ધ નંબરમાં ફેરવવાનો છે, કે ચેન્ધ વોઇસમાં ફેરવવાનો છે, ચેન્ધ ટેન્સમાં ફેરવવાનો છે, કે ચેન્ધ પર્સનમાં ફેરવવાનો છે। હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ફોર એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ કે આપણને જે પેરેગ્રાફ આપેલો હોય એમાં ફક્ત ડૂ એટ ડિરેક્ટેડ હોય, ત્યારબાદ હિન્ટ સ્વરૂપે આપેલું હોય સ્ટાર્ટ લાઇક ધીસ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ લાઇક ધીસ આપેલું છે, તો હવે એના ઉપરથી આપણે અનુમાન લગાવવાનું છે કે આ પેરેગ્રાફ છે એ ચેન્ધ જેન્ડરમાં ફેરવવાનો છે, ચેન્ધ નંબરમાં ફેરવવાનો છે, ચેન્ધ વોઇસમાં ફેરવવાનો છે, ચેન્ધ પર્સનમાં ફેરવવાનો છે, કે પછી ચેન્ધ ટેન્સમાં ફેરવવાનો છે। તો જોઈએ જે આ પેરેગ્રાફ ઉપરથી જ આપણે અનુમાન કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપેલું છે મોહન ઇઝ માય બ્રધર, તો જ્યારે આપણને પેરેગ્રાફ આપેલો હોય પેરેગ્રાફ નીચે પરીક્ષામાં હિન્ટ સ્વરૂપે એક વાક્ય આપેલું હોય એમાં લખેલું સ્ટાર્ટ લાઇક ધીસ, તો સ્ટાર્ટ લાઇક ધીસથી જ્યારે વાક્ય હોય ત્યારે જે જવાબ સ્વરૂપે જે રીતે લખવાનું છે એ આપણને બતાવવામાં આપેલું હોય। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મોહન આપેલું હતું તો અહીંયા આપણને મોના આપેલું છે, તો આપણને ત્યાંથી ખબર પડી જાય મોહન એટલે કે નરમાં આવે, મસ્ક્યુલાઇનમાં આવે, ત્યારબાદ મોનાની વાત કરવામાં આવે છે, મોના એટલે સ્ત્રી જાતિ તો એ ફેમિનાઇનમાં આવે, તો અહીંથી આપણને એટલો ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ આપેલો છે અહીંયા એ પેરેગ્રાફ ચેન્ધ જેન્ડરમાં ફેરવવાનો છે, એટલે કે
जाति में फेरवानो चेंज द जेन्डर एट्ले कि जाति परिवर्तन करवानुं छे एट्ले कि मस्क्युलाइन आपेलो होय तो फेमिनाइन अने फेमिनाइन आपेलो होय तो मस्क्युलाइन एट्ले कि नर जाति होय तो नारी जाति अने नारी जाति होय तो नर जाति में फेरवानुं छे। तो जोईए तो बीजी वात थई चेंज द जेन्डरनी, आना उपरथी जे आ तमने अनुमान आप्युं एना उपरथी आपणे फक्त ओळखवानुं छे। ત્યારબાદ જોઈએ એક્ટિવ પેસિવનું એટલે કે ચેન્જ ધ વોઇસની અંદર, તો કે ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવમાં આપેલું વાક્ય પેસિવમાં અને પેસિવમાં આપેલું વાક્ય એક્ટિવમાં, એટલે કે કર્તરીમાં આપેલું વાક્ય કર્મણીમાં અને કર્મણીમાં આપેલું વાક્ય કર્તરીમાં ફેરવવાનું, એટલે કે એક્ટિવનું પેસિવમાં અને પેસિવનું એક્ટિવમાં। ત્યારબાદ ચોથો પ્રકાર જોઈએ તો ચોથા પ્રકારની અંદર ચેન્જ ધ પર્સન એટલે કે સર્વનામમાં ફેરફાર કરવાનો રહેશે, એટલે કે જે સર્વનામ છે આય હોય તો વી, એટલે કે જે સર્વનામ છે એ સર્વનામમાં ફેરફાર કરવાના હોય છે। ત્યારબાદ પાંચમા ટોપિકની અંદર જોઈએ તો ચેન્જ ધ ટેન્સ, તો ચેન્જ ધ ટેન્સીસની અંદર જે ટેન્સ છે એમાં ફેરફાર કરવાનો, માનો કે જ્યારે આપણને વાક્ય આપેલું હોય તો વી1માં આપેલું છે તો એનું વી2 કરવાનું છે, ભૂતકાળનું આપેલું હોય તો ભવિષ્યકાળમાં ફેરવવાનું છે, એ આપણે કઈ રીતે ઓળખી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો આપણને ત્યાં આપેલું હોય અરાઇઝ આપેલું છે ARISE, તો અરોઝ ARO SE, તો અહીંયા માનો કે જે શબ્દ છે એ વી1 છે, આ શબ્દ V2 છે, તો સમજી લેવાનું કે અરાઇઝ આપેલું છે તો અરાઇઝ અરોઝ અને અરાઇઝન, અરાઇઝ અરોઝ અને અરાઇઝન, તો અહીંયા V1 શબ્દ આપેલો તો સ્ટાર્ટ લાઇક ધીસ આપેલું છે, એમાં અરાઇઝ આપેલું હતું, પ્રશ્ન સ્વરૂપે હતું એમાં અરાઇઝ આપેલું હતું, જ્યારે જવાબ સ્વરૂપ કે સ્ટાર્ટ લાઇક ધીસથી શરૂઆત કરવાની કહે છે ત્યારે અરોઝ આપેલું છે, તો સમજી લેવાનું કે આપણે V2 પ્રમાણે ફેરફાર કરવાના છે। તો આ પાંચે પાંચ પ્રકારની વાત થઈ, પાંચ ટોપિકની વાત થઈ, તો પાંચ ટોપિકમાં આપણે જોયું ચેન્જ ધ નંબર પહેલું, બીજું ચેન્જ ધ જેન્ડર, ત્રીજી વાત કરી ચેન્જ ધ પર્સન, ત્યારબાદ ચોથી વાત કરી ચેન્જ ધ વોઇસ, અને પાંચમું જોઈએ આપણે તો ચેન્જ ધ ટેન્સ, એટલે કે આ પાંચે પાંચ ટોપિક પૂર્ણ કરીએ ત્યારે ડુ ઇટ ડિરેક્ટેડ જે છે એ પૂર્ણ થાય છે। હવે જે આ બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો માર્ચ 2020થી જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે 12th કોમર્સની જે નવી પેપર સ્ટાઇલ આવેલી છે એ પેપર સ્ટાઇલ અનુસાર જે આ ટોપિક છે એ સેક્શન ડીની અંદર અને ક્વેશ્ચન નંબર 49 અને 50માં 4 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો પૂછાય છે, જે આ ટોપિક છે એ સેક્શન ડી ક્વેશ્ચન નંબર 49 અને 50માં 4 માર્ક્સમાં પૂછાય છે, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020થી જે નવી પેપર સ્ટાઇલ અમલમાં આવેલી છે એ પેપર સ્ટાઇલની અંદર ક્વેશ્ચન નંબર 49 અને ક્વેશ્ચન નંબર 50માં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ડુ એટ ડિરેક્ટેડના જે પાંચ પોઈન્ટ છે અથવા તો પાંચ ટોપિક છે એ ક્યાં ક્યાં છે, કઈ કઈ રીતે પૂછાય એ પ્રમાણે જોયું, ત્યારબાદ આપણે બીજું જોયું કે કયા વિભાગમાં અને કેટલા માર્ક્સમાં પૂછાય છે અને કયા ક્વેશ્ચન ઉપર પૂછાય છે એ પણ આપણે જોયું, ત્યારબાદ હવે આપણે ચેન્જ ધ જેન્ડર પાર્ટ 7ની અંદર આપણે જોઈએ છીએ, તો અહીંયા 6-7 મુદ્દા લખેલા છે, 6-7 સ્પેલિંગ લખેલા છે એ પહેલાં જોઈ લઈએ ત્યારબાદ આગળ વધીએ। તો અહીંયા વિદ્યાર્થીઓ મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન બે શબ્દો આપેલા છે, તો એ બે શબ્દો સમજીએ, મસ્ક્યુલાઇન એટલે કે નર જાતિ, ત્યારબાદ ફેમિનાઇન એટલે કે નારી જાતિ, વચ્ચે વિરુદ્ધ સાઈડમાં બંને એરા આપેલા છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બંને સાઈડે આપણને એરા આપેલા છે, બંને સાઈડ તીર આપેલા છે, તો એના ઉપરથી જેન્ડરની અંદર ફક્ત આપણે એટલું યાદ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન, તો કે મસ્ક્યુલાઇન હોય ત્યારે ફેમિનાઇનમાં ફેરવવાનું અને ફેમિનાઇન હોય ત્યારે મસ્ક્યુલાઇનમાં, એટલે કે નર જાતિ હોય ત્યારે નારી જાતિમાં અને નારી જાતિ હોય ત્યારે નર જાતિમાં, જે હિન્ટ સ્વરૂપે આપેલું હોય એ ધ્યાને રાખી અને ફેરવવાનું હોય છે। ત્યારબાદ જોઈએ તો હી આપેલું હોય તો શી, એટલે કે નર જાતિ હોય તો હી આપેલું હોય, જ્યારે ફેમિનાઇનમાં ફેરવીએ છીએ તો હીની જગ્યાએ શીનો ઉપયોગ કરવાનો, એ જ પ્રમાણે હિમ આપેલું હોય તો હર, હિજ આપેલું છે તો હર અને હિજ આપેલું છે તો હર્સ, હિમ સેલ્ફ આપેલું છે તો હર સેલ્ફ, પરંતુ જો અહીંયા ખાસ અગત્યની વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હર આપેલું છે તો હરનું હિમ પણ કરી શકીએ અને હિજ પણ કરી શકીએ,
तो खास ये ध्यान रखवानुं छे ज्यारे कर्म विभक्ति आपेली हर आपेलू होय कर्म विभक्ति होय त्यारे आपणे एनुं हिम लखी शकीए छीए ज्यारे संबंधक विभक्ति होय त्यारे हरनो हिज करी शकीए छीए ટૂંકમાં મધર ફાધર કાર કે એવી વસ્તુ આપેલી હોય ત્યારે સંબંધક વિભક્તિ કહી શકીએ આપણે અને હિદનો ઉલ્લેખ કરી શકીએ છીએ એટલે કે હરની જગ્યાએ આપણે હિદનો ઉપયોગ કરી શકીએ છીએ અહીંયા જે આ પોઈન્ટ આપેલો છે એ ખૂબ જ અગત્યનો છે અને ખાસ ધ્યાને રાખવા જેવો છે ઘણી વખત પરીક્ષામાં એકાદું વાક્ય આપણને એવું આપી દેતા હોય છે કે સંબંધક વિભક્તિનું ત્યારે આપણે હર છે એનું હિજ કરી બેસતા હોઈએ છીએ સંબંધક હર છે એનું હિજ કરીએ તો બરોબર થશે સંબંધક વિભક્તિ છે પરંતુ હરનું જ્યારે હિમ કરીએ અને સંબંધક વિભક્તિ હોય તો આપણું વાક્ય ખોટું પડે છે જવાબ ખોટો પડે છે જે ખાસ ધ્યાને રાખવું હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે જેન્ડર ચેન્જ કરીએ છીએ ત્યારે જે આ કોષ્ટક છે એ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે કોષ્ટકની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન આપેલી છે તો કે મસ્ક્યુલાઇન એટલે કે નર જાતિ અને ફેમિનાઇન એટલે કે નારી જાતિ બે શબ્દો પહેલાં વ્યવસ્થિત સમજી લઈએ મસ્ક્યુલાઇન એટલે કે નર જાતિ અને ફેમિનાઇન એટલે કે નારી જાતિ તો હવે નર જાતિ માટે જે જે શબ્દો વપરાયેલા છે એ આ સાઇડમાં છે ત્યારબાદ જે નારી જાતિ માટે છે એ આ સાઇડ છે તો જોઈએ કે હીરો તો શું થશે વિદ્યાર્થી મિત્રો હીરો તો હિરોઈન ત્યારબાદ લાયન તો લાયનેસ ટાઈગર તો ટાઈગ્રેસ આપણે કહીએ કે લાયન એટલે કે સિંહ તો જ્યારે સિંહણ છે તો આપણે એને શું કહી શકીએ કે લાયનેસ એટલે કે સિંહણ પુરુષ હોય તો આપણે કેમ કહી શકીએ કે સ્ત્રી ત્યારબાદ હસબન્ડ હોય તો આપણે કેમ કહી શકીએ વાઈફ અને વાઈફ હોય તો હસબન્ડ એ પ્રમાણે ત્યારબાદ પોએટ છે એટલે કે કવિ માટે પોએટ શબ્દ વાપરેલો છે તો પુરુષ માટે કવિ આપણે કહી શકીએ કે કવિ છે તો સ્ત્રી માટે તો આપણે કવિ કહી શકતા નથી તો એમના માટે પોએટિસ તો કે કવિયત્રી આપણે કહી શકીએ છીએ કોઈ સ્ત્રી લેખિકા હોય તો આપણે કવિયત્રી કહી શકીએ છીએ ત્યારબાદ પ્રિન્સ આપેલું છે તો એમનું પ્રિન્સેસ થાય છે ત્યારબાદ ઓથર આપેલું છે તો ઓથરેસ ત્યારબાદ એક્ટર આપેલું છે તો એક્ટ્રેસ ત્યારબાદ ગોડ આપેલું હોય તો ગોડેસ અને વેઇટર આપેલું હોય તો વેઇટ્રેસ ત્યારબાદ ફાધર આપેલું છે તો મધર ત્યારબાદ મોંક એટલે કે સાધુ અને નન એટલે કે સાધ્વી મોંક આપેલું હોય ત્યારે નન કરવું અને કદાચ જો ફેમિનાઇનની અંદર આપણને નન આપેલું હોય તો આપણે મસ્ક્યુલાઇનની અંદર મોંક લખી શકીએ છીએ ત્યારબાદ કિંગ આપેલું હોય તો ક્વીન અને ક્વીન આપેલું હોય તો કિંગ ત્યારબાદ મિલ્કમેન આપેલું હોય તો મિલ્ક મેઇડ આપણે લખી શકીએ છીએ ત્યારબાદ જેન્ટલમેન હોય તો લેડી અને લેડી હોય તો જેન્ટલમેન એવું લખી શકીએ છીએ ત્યારબાદ હવે પક્ષીઓ અને પ્રાણીઓમાં આપણે જોઈ શકીએ છીએ કે ટાઈગર હોય ટાઈગર આપેલું છે તો ટાઈગ્રેસ આપણે એમ કે વાઘ તો વાઘણ કહેતા હોઈએ છીએ પરંતુ અંગ્રેજીમાં આપણે ટાઈગ્રેસ કહીએ છીએ ત્યારબાદ સિંહ આપેલું છે તો આપણે ઇંગ્લિશની અંદર સિંહણ કહી શકીએ છીએ તો લાયનેસ કહી શકીએ છીએ એમ પક્ષીઓની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ પીકોક એટલે કે મોર પીકોક આપેલું હોય ત્યારે આપણે પીહેન લખી શકીએ છીએ કે પીકોક એટલે કે મોર અને પીહેન એટલે કે ઢેલ હવે પીકોક છે એ મસ્ક્યુલાઇન છે અને ફેમિનાઇનની અંદર આપણે પીહેન લખી શકીએ છીએ ત્યારબાદ મેન આપેલું હોય તો વુમેન ડબલ્યુ એમ એન ત્યારબાદ બોય આપેલું છે તો બોય તો ગર્લ્સ ત્યારબાદ સન આપેલું છે તો ડોટર અને મિસ્ટર એમ આર આપેલો છે તો મિસ્ટર એટલે કે શ્રીમાન ત્યારબાદ મિસ્ટર એટલે કે શ્રીમતી એટલે કે જ્યારે કોઈને આદરપૂર્વક આપણે નામ લખતા હોઈએ છીએ ત્યારે શ્રીમાન અને શ્રીમતી લખીએ છીએ ત્યારબાદ જોઈએ કે નેપ્યુ તો કે નિસ ત્યારબાદ સન ઇન લો તો કે ડોટર ઇન લો ગ્રાન્ડ ફાધર તો કે ગ્રાન્ડ મધર એવા બધા ઘણા બધા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો તો જે દરેક પેરેગ્રાફની અંદર જે કોષ્ટક છે એ કોષ્ટક અનુસાર જ આપણે પેરેગ્રાફ સોલ્વ કરીશું તો એ ખાસ ધ્યાને રાખીએ વિદ્યાર્થી મિત્રો કે જે કોષ્ટક છે એ કોષ્ટક આપણે વારંવાર જ્યારે પેરેગ્રાફ લખીએ છીએ તો પેરેગ્રાફ નીચે કોષ્ટક લખવું જેથી કરીને કોષ્ટક આખું યાદ રહી જશે અને બધા જ પેરેગ્રાફ જ્યારે આપણે બધું ચેન્જ ધ જેન્ડરના બધા જ પાર્ટ પૂર્ણ કરીશું ત્યારે વારંવાર કોષ્ટક લખીશું અથવા તો વારંવાર એનું રિવિઝન થશે જેથી કરીને જ્યારે ટોપિક પૂર્ણ થશે ત્યારે આ બધા જ શબ્દો આપણને સરળતાથી યાદ રહી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે પેરેગ્રાફ નંબર 8 છે એ પેરેગ્રાફ નંબર 8ની આપણે શરૂઆત કરીએ પેરેગ્રાફની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખીએ કે જ્યારે આપણે
परीक्षा की अंदर पेरेग्राफ आपवामां आवे छे त्यारे पेरेग्राफ व्यवस्थित वाँची अने त्यारबाद ज आपणे सोल्व करिए अने खास ध्यान राखीए कि जे वाक्य में बात करवामां आवी के कर्म विभक्ति होय तो आपणे हिमनो उपयोग करवो अने संबंधक विभक्ति होय त्यारे आपणे हितनो उपयोग करवो अने खास ये ध्याने राखवू के जे आ मस्क्युलाइन अने फेमिनाइनना जे वर्ड्स जे शब्दों छे ए शब्दों तो गोखी ज नाखवाना रहेशे। हवे पेरेग्राफ सोल्व करिए विद्यार्थी मित्रों, आठमो जे पेरेग्राफ छे आठमा पेरेग्राफ ने पहेला व्यवस्थित वाँची लईए पछी आपणे आगळ वधीए। तो मोहन इज माय ब्रधर, पहली लाइन नी अंदर एम कहेवामां आव्युं छे कि मोहन इज माय ब्रधर। बीजुं छे ही स्टडी इन ट्वेल्थ, हवे मोहन मारो भाई छे एवुं कहेवामां आव्युं छे। ही स्टडी इन ट्वेल्थ अने बारमामां अभ्यास करे छे। ही डज हिज होमवर्क, ही डज हिज होमवर्क हिमसेल्फ, धेर बुक आर हिज, એટલે કે તે પોતાનું વર્ક કરી લેતો હોય છે જાતે જ। હવે ત્યારબાદ કીધું છે ધીઝ બુક આર હિઝ, એટલે કે અહીંયા છે એમ કહે છે। તો જે આખો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, એ પેરેગ્રાફ જ્યારે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને અહીંયા સ્ટાર્ટ લાઇક ધીસ કરીને આપેલું છે। તો જે સ્ટાર્ટ લાઇક ધીસ કરીને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો એમની અંદર આપણે જોઈએ કે સ્ટાર્ટ લાઇક ધીસની અંદર કીધું કે મોના, તો મોહનની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો મોહન આપેલું હતું, તો મોહનની જગ્યાએ આપણને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, મોના એવું કીધેલું છે। તો મોહનની જગ્યાએ જે મોના એવું લખેલું છે તો આપણને ત્યાંથી ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા મસ્ક્યુલાઈ મોહન એટલે કે નર જાતિના શબ્દોનો ઉલ્લેખ છે, ત્યારબાદ મોના એટલે કે ફેમિનાઇન ફેમિનાઇન શબ્દ છે એટલે કે નારી જાતિ શબ્દ છે। તો ત્યાંથી આપણને શરૂઆતમાંથી જ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જશે કે અહીંયા નર જાતિના શબ્દનો ઉલ્લેખ કરેલો છે, મોહન આપેલું છે, એટલે આપણે કહી શકીએ કે નર એટલે કે મસ્ક્યુલાઇન શબ્દ છે। ત્યારબાદ જોઈએ તો આન્સર સ્વરૂપે સ્ટાર્ટ લાઇક ધીસ કરીને કીધેલું છે, એમની અંદર મોના આપેલું છે, તો મોના છે એ નારી જાતિ શબ્દ છે, તો કે ફેમિનાઇન કહી શકીએ આપણે કે સ્ત્રી છે એટલે આપણે ફેમિનાઇન કહી શકીએ। તો અહીંયા ચેન્જ જેન્ડર કરવાની છે, આપણને અહીંથી ખ્યાલ આવી જાય છે। તો જોઈએ તો પહેલું વાક્ય વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એમાં ફેરફાર ક્યાં થશે, તો અહીંયા મોહનની જગ્યાએ આપણને મોના કીધેલું છે, તો મોહનની જગ્યાએ આપણે મોના લખીશું, ત્યારબાદ ઇઝ માય અને પછી ડોટ 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 આપેલું છે। તો પહેલું વાક્ય અહીંયા લખવાનું શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લખેલું જ છે મોહનની જગ્યાએ આપણે મોના, એટલે કે અહીંયા ફેરફાર એટલો થાય છે। ત્યારબાદ મોહન ઇઝ માય બ્રધર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બ્રધરની વાત કરવામાં આવી છે, બ્રધરની। તો હવે બ્રધરની જગ્યાએ આપણે જોઈએ કે બ્રધર હોય તો આપણે શું લખી શકીએ છીએ કે સિસ્ટર લખી શકીએ છીએ। તો અહીંયા મોહનની વાત કરવામાં આવી છે, મોહન ઇઝ માય બ્રધર। તો જ્યારે જાતિ ચેન્જ કરીએ છીએ તો જાતિ ચેન્જ કરીએ તો આપણે ખાસ એ ધ્યાન રાખીએ કે બ્રધર હોય તો શું થાય છે કે સિસ્ટર થાય છે। તો અહીંયા બ્રધર આપેલું છે તો અહીંયા આપણે સિસ્ટર લખી શકીએ છીએ, મોના ઇઝ માય સિસ્ટર એટલે કે મોના મારી બહેન છે। ત્યારબાદ બીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હી આપેલું છે બીજા વાક્યની અંદર, અહીંયા આપણને હી આપેલું છે, હી સ્ટડી ઇન ટ્વેલ્થ। તો વાક્યની અંદર અહીંયા હી આપેલું હતું, તો વિદ્યાર્થી મિત્રો જે પહેલું વાક્ય હતું એમાં આપણને અહીંયા બ્રધર છે, તો બ્રધર હોય તો આપણે સિસ્ટર લખી શકીએ, કેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાઈ એવો શબ્દ છે, તો ભાઈ હોય તો આપણે બહેન લખી શકીએ। મસ્ક્યુલાઇનની અંદર આપણે ભાઈ આપેલું હોય તો જ્યારે નારી જાતિની અંદર આપણે બહેનનો ઉલ્લેખ કરી શકીએ, તો અહીંયા આપણે જે મોના ઇઝ માય સિસ્ટર એવું આપણે લખી શકીએ છીએ। તો પહેલું વાક્ય છે, પહેલાં વાક્યની અંદર બે જ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ફેરફાર થશે, મોહન ઇઝ માય બ્રધર, તો અહીંયા આપણને આપેલું જ હતું કે મોહન ઇઝ માય, મોહનની જગ્યાએ મોના કીધેલું હતું સ્ટાર્ટ લાઇક ધીસથી, તો કે મોના ઇઝ માય બ્રધરની જગ્યાએ સિસ્ટર। ત્યારબાદ બીજું જોઈએ તો હી આપેલું છે, હી સ્ટડી ઇન ટ્વેલ્થ, તો કે બારમામાં અભ્યાસ કરે છે, તો કે કોણ, તો કે મોના। તો આપણે જોઈએ કે મોનાના અર્થમાં હવેનું વાક્ય છે, તો અહીંયા જોઈએ કે હીની જગ્યાએ આપણે શીનો ઉપયોગ કરી શકીએ છીએ, તો અહીંયા આપણને હી આપેલું છે તો આપણે શીનો ઉપયોગ કરી શકીએ છીએ। તો અહીંયા જોઈએ કે હી છે તો અહીંયા શીથી આપણે વાક્ય લખી શકીએ છીએ, તો કે શી સ્ટડીઝ ઇન ટ્વેલ્થ, તો ફક્ત એટલો જ ફેરફાર થશે, હીની જગ્યાએ શી
लखी सकी केम के मोना थी शुरुआत करवामां आवी छे, मोनानी वात करवामां आवी छे, अहींया मोहननी वात करवामां आवी हती एटला माटे ही हेतु अहींया मोनानी वात करवामां आवेली छे एटला माटे आपणे अहींया सीनो उल्लेख करी शकीए छीए। त्यारबाद ત્રીજા વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ, હી ડઝ હિઝ હોમવર્ક હર સેલ્ફ। હવે આ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આમ જોઈએ ને તો બે ત્રણ જગ્યાએ ફેરફાર કરવો પડશે એવું દેખાઈ આવે છે। તો જોઈએ તો સૌ પ્રથમ તો પેલું આપણને અંદાજ આવી જ જશે કે અહીંયા હી હતું તો આપણે હીનો ઉપયોગ કરી શી લખેલ છે, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો હી આપેલું છે તો હી મોહન માટે વાપરેલું હતું। હવે આપણે મોના માટે શી લખી શકીએ છીએ, તો હીની જગ્યાએ આપણે શીનો ઉપયોગ કરી અને અહીં આપણે શી લખેલું છે। ત્યારબાદ ડઝ હી જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જોઈએ કે હી જ આપેલું છે તો હી જ, હા હી જ આપેલું છે તો હીજનું શું કરીશું, અહીંયા આપણને હી જ આપેલું છે તો હીજનું આપણે હર લખી શકીએ છીએ કે હી જ આપેલું છે તો આપણે હી હી જ આપેલું છે તો આપણે અહીંયા હર લખી શકીએ છીએ। ત્યારબાદ હવે આગળ ઉપર જોઈએ હોમવર્ક, હિમસેલ્ફ, હિમસેલ્ફ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હિમસેલ્ફ આપેલું છે તો અહીંયા હિમસેલ્ફ છે તો આપણે હર સેલ્ફ કરવાનું છે, તો હિમસેલ્ફનું હર સેલ્ફ આપણે લખી શકીએ છીએ। ત્યારબાદ આગળ જોઈએ છેલ્લું વાક્ય અને પાંચમું ચોથું વાક્ય, તો ચોથા વાક્યની અંદર કીધું છે ધીઝ બુક આર હિઝ, ધીઝ બુક આર હિઝ, તો હવે વિદ્યાર્થી મિત્રો ધીઝ બુક આર હિઝ કીધી છે તો એ આપણે જોઈ શકીએ કે સંબંધ દર્શાવે છે કોની બુક છે, તો કીધી કે મોનાની બુક છે, તો આપણે જોઈ શકીએ કે જે બુકની વાત કરવામાં આવી છે તો એ બુકની અંદર આપણે જોઈએ કે ધીઝ બુક આર હિઝ એવું કહેવામાં આવેલું છે। તો જે ચોથું વાક્ય છે, ચોથા વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ચોથા વાક્યમાં જે વાક્ય છે એ વાક્યની અંદર આપણે જોઈએ ચોથું, તો ધીઝ લખી શકીએ આપણે કે ધીઝ બુક્સ આર, જો અહીંયા વિદ્યાર્થી મિત્રો હર આપેલું છે તો હર આપેલું છે તો અહીંયા સંબંધક વિભક્તિ દર્શાવે છે એટલા માટે હર હોય તો આપણે હિજ લખી શકીએ છીએ અને હિજ આપેલું હોય તો આપણે શું કરી શકીએ છીએ, હર કરી શકીએ છીએ। તો આ વાક્યની અંદર છેલ્લા વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો ફક્ત હિજ છે ત્યાં આપણે હર લખી અને ફેરફાર કરી શકીએ છીએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જે જે જગ્યાએ ફેરફાર કરવાના હતા એટલી જગ્યાએ આપણે ફેરફાર કરેલા છે। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખીએ કે સ્ટાર્ટ લાઇક ધીસથી જ્યારે વાક્યની શરૂઆત કરવાની કીધી હોય તો વાક્યની શરૂઆત કરવાની કહે છે, તો એમાંના જે બે ત્રણ શબ્દો છે એ શબ્દ સમજી વિચારી અને વાક્યની શરૂઆત અથવા તો જવાબ આપવાની શરૂઆત કરવાની કે, એટલે કે ચોથા વાક્યમાં જોયું તો આપણે અહીંયા હિજ આપેલું હતું વિદ્યાર્થી મિત્રો, તો હિજનું આપણે અહીંયા હર કરેલું છે। તો જોઈએ કે જે જે જગ્યાએ ફેરફાર કરવાના હતા એ બધી જ જગ્યાએ આપણે અંડરલાઇન કરેલી છે, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે ફક્ત ચેન્જ જેન્ડર કીધી હોય તો ફક્ત જેન્ડર જ બદલવાની છે, એમાં જ ચેન્જીસ કરવાના છે, બાકી કોઈ ફેરફાર કરવાના નથી। પછી કદાચ આપણને એમ થાય કે વાક્ય આપેલું છે જેન્ડર ચેન્જ કરવાની છે, સર્વનામમાં પણ ફેરફાર કરીએ, પણ એ કોઈ વસ્તુ કરવાની નથી કે ટેન્સમાં કોઈ ફેરફાર કરવાના નથી। એટલે કે ચેન્જ જેન્ડર છે તો ચેન્જ જેન્ડરની અંદર હી તો આપણે સી વાપરી શકીએ, હિમ તો હર છે એ જ ફેરફાર કરવા, અને ત્યારબાદ ડોટર હોય તો સન હોય તો ડોટર, મેન હોય તો વુમેન અને પીકોક હોય તો પીહેન એવું આપણે વાપરી શકીએ છીએ, પરંતુ આપણે બાકી કોઈ ફેરફાર કરવાના અંદર થતા નથી। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચેન્જ જેન્ડર અને પાઠ સાતની અંદર જે કાંઈ ફેરફાર કરવાના હતા, વાક્ય આપેલા હતા 1-4, પેરેગ્રાફ આપેલો હતો 1-4, એ 1-4 આપણે પૂર્ણ કર્યા, ટૂંકમાં જે વાક્યવાઇઝ આપણે જે જે જગ્યાએ ફેરફાર કરવાના હતા એમની નીચે અંડરલાઇન કરેલી છે અને પેરેગ્રાફ નંબર 8 પૂર્ણ કરેલ છે। તો ફરી પાછા જ્યારે વિદ્યાર્થી મિત્રો મળીશું ત્યારે ડુ એટ ડિરેક્ટેડ એમાં ચેન્જ ધ જેન્ડર પાર્ટ 8 અને પેરેગ્રાફ નંબર 9 સાથે મળીશું, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ।